મારા બાપાએ ઘડાવેલ સો ટસ ચાંદીના ભંગારમાં મેં વીસ ગ્રામનો ખોટો છોડો નાખી દીધો સોની મહાજને આ ઝીરો ટકા ચાંદીને પણ સો ટસ ગણીને ચાંદીના ઘરેણાં સડા ચાંદરી બનાવીએ મારા પાંચસો ગ્રામ જૂના ચાંદીના વજન સામે અઢીસો ગ્રામ નવી ચાંદી સો ટસ ગણીને આપી દીધી મને આજ દિન સુધી અફસોસ થતો હતો કે મેં વીસ ગ્રામ ખોટી પાયલ મહાજનને પૂરવી દીધી મને મનમાં થતું હતું કે મેં મહાજનને શેતર્યા છે હું અફસોસ કરતો હતો પરંતુ હમણાં મેં જ્યારે સુવિધા ઇમિટેશન ચાલુ કર્યું તેમાં હું જીરો ટકા ચાંદી એટલે કે વ્હાઇટ મેટલના છડા ઝાંજરી કંદોરા જુડા વગેરે લેવા માટે મુંબઈ જવાનું થયું ખેર એ જ દુકાને મેં એ જ સોની મહાજન શ્રીને ખરીદી કરતા જોયા હવે મને સોની મહાજનને શેતર્યાનો અફસોસ થતો નથી બસ આ ચુંગાલમાંથી હું મારા સમાજને બચાવવા માંગુ છું બસ એક જ મિનિટ આ વાત ધ્યાનથી સાંભળજો તમારી દીકરી એ મારી દીકરી ઈશ્વર સોગંદ મોંઘવારી ખૂબ વધી ગઈ છે જમાનો બદલાઈ ગયો છે દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજારને પાર થઈ ગયો છે પ્લસ દસ ટકા મજૂરી ત્રણ ટકા જીએસટી તો ખરી જ ખાસ કરીને આહિર ભરવાટ રબારી કાઠી સમાજ સોની બજારમાં જ મસમોટી મજૂરી ચૂકવી દેશે પાંચ સાત તોલા ઘરેણાની પછા જેટલી જીએસટી નહીં પણ અઢાર વખત આવી જશે બાકી વધેલા રૂપિયામાં ધંધામાં રોકો અને હા રોકાણ માટે ઘરેણા ગડાવતા હો તો લગડી લઈ લો ને કરિયાવરમાં આપો મસમોટું મામેરું રોકડું કરી દ્યો બગસરાનું ઘરેણું સોનાથી કમ નહીં ગમ નહીં અવશ્ય જાણકારી અને માર્ગદર્શન જ મેળવવા માંગતા હો તો મારો ફોન નંબર નોંધી લેજો માત્ર ભાવતાલ જાણવો હોય તો પણ બિંદાસ ફોન કરજો મારી વાત તમને ગમી હોય તો અન્યને મોકલજો જય શ્રી કૃષ્ણ